મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠમાં ચાલતા ઓનલાઈન ક્લાસીસમાં હું અમિતા ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગણિત વિષય ભણવાનો છે. ગણિતમાં આપણે પ્રકરણ 9 માહિતીનો ઉપયોગ, ઈ વિષયમાં આપણે માહિતી આપીશ તમને. અહીંયા તમને તમારી સ્ક્રીનમાં એક સરસ મજાનું ચિત્ર દેખાય છે. એમાં ઘણા બધા આકાર આપ્યા છે, ગોળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, અને એક સુંદર મજાનું ચિત્ર પણ છે. એમાં ઝાડ આપી છે, આકાશ છે, આકાશમાં વાદળ છે, અને એક છોકરો તો ભાઈ પતંગ લઈને ઉડાડે છે. તો એ પતંગ તો બહુ સરસ છે. અત્યારે પતંગની સિઝન નજીક આવી છે એટલે દરેક છોકરાઓ પતંગ ચગાવતા હશે. હવે અહીંયા તમને કેટલાક ચિત્રો આપ્યા છે અને એના નીચે કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા છે કે ભાઈ સૌથી વધુ આકાર આવતો કયો છે, સૌથી વધુ આવતો આકાર કયો છે. તો ભાઈ તમારે એમના માટે તો બધા આકાર ગણવા પડશે. તો સૌ પ્રથમ આપણે ત્રિકોણ આકાર ગણીશું. ત્રિકોણ આકારમાં જુઓ, સૌથી પહેલાં છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, અને એક ટપકામાં ટપકાની ઉપર એક ચાંચ જેવું છે, ત્યાં નાના નાના છે, એટલે કુલ 12 ચિત્રો છે. કુલ કેટલા ત્રિકોણ છે? તો કે 12. કેટલા લખશું આપણે? 12 ત્રિકોણ છે. હવે આપણે ગણીશું ભાઈ ગોળ. તો કે ગોળ આકાર કેટલા છે? તો સૌ પ્રથમ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, કુલ 10 આકાર ગોળ છે. કેટલા ભાઈ? 10 આકાર ગોળ છે. હવે આપણે ગણીશું ચોરસ. તો તમે જોઈ શકતા હશો કે ચોરસ આકાર ફક્ત આખા ચિત્રમાં તમને બે જ જગ્યાએ દેખાશે, ઝૂંપડીની અંદર 1 અને 2, બે જ આકાર ચોરસ છે. હવે આપણે બાકી રહ્યા એ લંબચોરસ આકાર. તો લંબચોરસ આકાર જુઓ ભાઈ, અહીંયા ઝાડના ચિત્રમાં 1, 2, 3, 4, 5, 6, કુલ 6 આકાર લંબચોરસ છે. આમ આપણે દરેક આકાર ગણી લીધા છે. હવે આપણે નીચેના પ્રશ્ન વાંચીએ તો આપણને ખ્યાલ આવશે કે સૌથી વધુ આવતો આકાર કયો છે. તો કે સૌથી વધુ આવતો આકાર આપણને ભાઈ ત્રિકોણ છે. અને સૌથી ઓછો આવતો આકાર કયો છે? તો ફક્ત 2 જ વખત આવે છે, એ છે ચોરસ. તો આમ તમને ખ્યાલ આવ્યો હશે કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ગોળ એ જુદા જુદા આકારોની માહિતી આની અંદર આપી છે. હવે તમારે એમાં રંગપૂરણી પણ કરવાની છે. રંગપૂરણી કઈ રીતે કરશો ભાઈ? આપણે આપણા મનગમતા રંગ પૂરવાના નથી. અહીંયા ઉપર ચિત્રમાં આપેલા છે એ જ આકાર આપણે ગણીને એની સંખ્યા લખી અને એમાં રંગ કઈ રીતે પૂરવાના છે. તો કે જુઓ ભાઈ, ત્રિકોણ છે એમાં તમને લીલો રંગ કીધો છે, બ્લુ છે એમાં ગોળ છે એમાં વાદળી રંગ કીધો છે, અને ચોરસ છે એમાં તમને પીળો રંગ કીધો છે, અને લંબચોરસ છે એની અંદર તમને લાલ રંગ કીધો છે. આમ આપણે આ રીતે બધા આકારમાં રંગ પૂરવાના છે. હવે તમે આવો બીજા પાના ઉપર. હવે બીજા પાનાની અંદર તમને નીચે આપેલા અહીં બાજુમાં તમને એક ચિત્ર આપેલું છે. જેની અંદર તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે લખ્યું છે કે ભાઈ નીચે આપેલા શહેરના નામમાં આવતા અક્ષરો ગણો અને તેની સંખ્યા લખો અને નીચે આપેલા પ્રશ્નના ઉત્તર આપો. હવે તમને આ બધા ગોળ મીંડા દેખાય છે ને, એની અંદર કેટલાક અક્ષરો લખેલા છે જેમાં બધા શહેરના નામ લખ્યા છે. હવે એ શહેરના નામની બાજુમાં તમને એક ખાનું આપેલું છે, એમાં તમારે એ અક્ષરો ગણી અને લખવાના છે. ચાલો મારી સાથે ગણો. સૌથી પહેલું છે ભાવનગર. તેમાં કેટલા અક્ષરો છે? ભા, વ, ન, ગ અને ર, કુલ 5 અક્ષરો છે. કેટલા અક્ષરો છે ભાઈ? 5 અક્ષરો આવે છે, ભા, વ, ન, ગ, ર, કુલ 5 છે. હવે આવે છે એની પછી અમદાવાદ. હવે અમદાવાદમાં કેટલા અક્ષર છે ભાઈ? તો કે 1, 2, 3, 4 અને 5, કુલ 5 અક્ષરો છે. તો એની સામેના ખાનામાં લખશું આપણે 5. એની નીચે છે રાજકોટ, કુલ કેટલા અક્ષરો છે ભાઈ? રા જ ક
કો ટ ચાર અક્ષરો છે. હવે આપણે એની સામે લખશું ચાર. એની નીચે છે મો ર બી, કુલ ત્રણ અક્ષરો છે તો એની સામે લખશું આપણે ત્રણ. એની નીચે છે પા લ ન પુ ર, એક બે ત્રણ ચાર અને પાંચ, કુલ પાંચ અક્ષરો છે. એની નીચે છે વી સા ખા પ ટ ન મ. હવે આ તો ઘણા બધા અક્ષરો છે ભાઈ, ગણો તો મારી સાથે. એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, આમાં તો સૌથી વધારે અક્ષર છે ભાઈ, સાત અક્ષરો છે. એની નીચે છે વડોદરા, એક બે ત્રણ અને ચાર, એની સામે લખશું આપણે ચાર. એની નીચે છે સુરત, એક બે અને ત્રણ, ત્રણ જ અક્ષર છે ભાઈ સુરતમાં તો. એની નીચે છે સુરેન્દ્રનગર, હવે એમાં તો ઘણા બધા અક્ષર છે, ઘણો જોઈએ મારી સાથે. એક બે ત્રણ ચાર પાંચ છ, કુલ કેટલા અક્ષર છે ભાઈ? છ અક્ષર. એની નીચે છે કપડવંજ, તો કપડવંજમાં કેટલા અક્ષર છે? એક બે ત્રણ ચાર પાંચ, કુલ કેટલા અક્ષર છે? પાંચ. હવે નીચે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે આના ઉપરથી તમારે, તો એ પ્રશ્નોના જવાબ માટે તમે સૌથી પહેલાં જો પહેલો પ્રશ્ન લખ્યો છે કેટલા શહેરના નામમાં ચાર અક્ષર આવ્યા છે, તો તમે બાજુમાં ખાનામાં જે આપણે નંબર લખ્યા છે, આંકડા લખ્યા છે, એમાંથી તમારે જેટલી વખત ચાર આવે છે એ ગણવાના છે. તો સૌથી પહેલાં ચાર આ એક બે અને બે જ વખત આવે છે. કેટલી વખત આવે છે ચાર? ફક્ત બે વખત આવે છે. હવે બીજો પ્રશ્ન, કેટલા શહેરના નામમાં ત્રણ અક્ષર આવ્યા? તો ત્રણ અક્ષર માટે એક અને બે, એમાં પણ બે જ વખત ત્રણ ત્રણ અક્ષર આવ્યા છે. ત્રીજો પ્રશ્ન છે, કેટલા શહેરના નામમાં છ કરતાં વધારે અક્ષર આવે છે? એટલે કે સાત અક્ષર આવે, છ કરતાં વધારે એટલે કે છથી ઉપરના હોવા જોઈએ, તો એક જ આવે. એ છે ફક્ત વિશાખાપટ્ટનમ, એટલે કે સાત અક્ષરવાળું એક જ છે. ચોથો પ્રશ્ન છે, કેટલા શહેરના નામમાં પાંચ અક્ષર આવ્યા? તો પાંચ અક્ષરવાળા તો ઘણા બધા છે, એક બે ત્રણ ચાર, કુલ ચાર છે. કેટલા છે? ચાર. આમ પાંચ અક્ષરવાળા ચાર શહેરના નામ છે. હવે બધા નામમાં દ અક્ષર કેટલી વાર આવ્યો એ જોવા માટે તમારે પહેલેથી જોવું પડશે, દડાનો દ કયા કયા અક્ષરમાં આવ્યો ને એ તમારે ગોતવાનું છે. સૌથી પહેલું છે ભાવનગર, તો એમાં ક્યાંય પણ દ આવતો નથી. પછી છે અમદાવાદ, તો એમાં બે વખત દ આવે છે, દા અને વાદ એટલે બે વખત દ આવ્યો. પછી છે રાજકોટ, તો એમાં પણ ક્યાંય દ અક્ષર આવતો નથી. એની પછી છે મોરબી, તો એમાં પણ ક્યાંય દ આવતો નથી. એની નીચે પાલનપુર, તો એમાં પણ ક્યાંય દ આવતો નથી. પછી છે વિશાખાપટ્ટનમ, તો એમાં પણ ક્યાંય દ આવતો નથી. પછી છે વડોદરા, જો આમાં દ આવ્યો ભાઈ, ત્રીજો અક્ષર દ છે તો ઉપર બે અને આ એક ત્રીજો, એમ કુલ ત્રણ વખત દ આવ્યા. હજી નીચે બે ત્રણ નામો આપ્યા છે એ પણ આપણે જોઈ લઈએ. સુરત, તો એમાં પણ ક્યાંય દ આવતો નથી. સુરેન્દ્રનગર, પણ એમાં પણ દ આવતો નથી. એની નીચે છે કપડવંજ, તો આમાં પણ ક્યાંય દ આવતો નથી. કુલ ત્રણ વખત જ દ આવ્યા, આમ આપણે જવાબમાં લખશું ત્રણ. હવે છઠ્ઠો સવાલ છે, સૌથી નાનું નામ કેટલા અક્ષરનું છે ભાઈ? સૌથી નાનું નામ કેટલા અક્ષરનું છે? તો સાત પાંચ ચાર, એમ ઘણા બધા અક્ષરના છે, પણ ત્રણ અક્ષરનું નામ ફક્ત બે જ વખત આવે છે. કેટલી વખત આવે છે? બે વખત. સૌથી નામ કેટલા અક્ષરનું છે કે તો એક બે અને ત્રણ, મોરબી અને સુરત બે જ નામ એવા છે કે જેમાં ત્રણ ત્રણ અક્ષર આવે છે, બાકી બધામાં વધારે આવે છે. તો આમ અહીંયા આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. હવે તમને લેસન બાબતમાં કહી દઈએ, તો જેની પાસે સમરસ પોથી છે તેમણે પાના નંબર 40માં આપેલ આકારોમાં રંગ પૂરવા, અને બીજું કે 41 નંબરના પાના ઉપર જે આપ્યું છે એ તમારી નોટબુકમાં લખી અને એની ભાવ ન ગ ર એવું લખીને એની સામે કેટલા અક્ષર છે તો કે પાંચ એવું લખવાનું છે. નીચે પ્રશ્નોના
પ્રશ્નો આપ્યા છે એની સામે એના જવાબ પણ લખવાના છે. આમાં તમે જોઈ અને લખી શકશો. આમ આપણે હવે આગળનો અભ્યાસ આગળના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આવજો.